નમસ્કાર, શ્રી મોટા મુંજિયાસર પ્રાથમિક શાળા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલીના વિશેષ પ્રોજેક્ટ હું ગુજરાત છું માં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજનું વિશેષ વાંચન. તારીખ 15 જાન્યુઆરી. શબ્દ સમાન. અનિરુદ્ધ કામકુમાર, કામજ કામકુંવર. આજનો રૂઢિપ્રયોગ. જહાંગીરી ચલાવવી, જો હુકમી ચલાવવી. ભમીએ ગુજરાત ભણી, ચરમાળિયા દાદાની જગ્યા ચોકડી સુરેન્દ્રનગર. ચરમાળિયા દાદાનું મંદિર ચોકડી ખાતે વિક્રમ સંવત 1927 ના રોજ ચૈત્ર પૂનમના દિવસે બનાવવામાં આવે. આ મંદિર ચુડાના રાજવી બેચસિંહ ઝાલા ઠાકોર સાહેબ દ્વારા બંધાવવામાં આવે અને કહેલ કે અમારા વંશજો રહેશે ત્યાં સુધી નાગ પાંચમના દિવસે પ્રથમ અમારી ધજા ચડશે. હાલ આજ સુધી દર વર્ષે મેળાની આ પરંપરા ચાલુ છે. શ્રાવણ માસમાં દર વર્ષે આખું ગામ એક દિવસ ધંધા રોજગારમાં રજા રાખીને આ મેળાનો આનંદ માણે છે. અહીં નારિયેળ, દૂધ અને સુખડીનો પ્રસાદ આપવામાં આવે છે. આજના વ્યક્તિ વિશેષ હોમાય વ્યારાવાલા નિર્વાણ દિવસ. હોમાય વ્યારાવાલાનો જન્મ 19 ડિસેમ્બર 2013 ના રોજ નવસારી ખાતે થયેલો. તેનું પૂરું નામ હોમાયબાનું વ્યારાવાલા હતું. તેણીનું હુલામણું નામ ડાલડા તેર હતું. આ હુલામણું નામ રાખવા પાછળનું કારણ હતું કે તેમની કારનો નંબર હતો મુંબઈ ખાતે બોમ્બે યુનિ માં સર જે જે કોલેજ ઓફ આર્ટસ ખાતે અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કરે. વર્ષ 1938 ફોટોગ્રાફીના ક્ષેત્રમાં તેણીએ પ્રવેશ કરે. હોમાય વ્યારાવાલાની પ્રથમ તસવીર બોમ્બે કોનિકલમાં છપાઈ હતી. આ માટે તેઓને 1 રૂપિયાનો પુરસ્કાર પણ મળેલો. તેણીએ ફોટોગ્રાફર તરીકે બીજું વિશ્વયુદ્ધ અને ભારતની આઝાદીના સમયની પળોને પોતાના કેમેરામાં કેદ કરી હતી. તેમણે બીજા વિશ્વયુદ્ધમાં જીવ જોખમમાં મૂકીને તસવીરો લીધી હતી. હોમાય વ્યારાવાલાની ફોટોગ્રાફર તરીકેની કારકિર્દીની વાત શ્રી સબીના ગડીહોકે પોતાના પુસ્તક ઇન્ડિયા ઇનફોકસ કેમેરા ક્રોનિકલ ઓફ હોમાય વ્યારાવાલામાં કરેલ છે. વર્ષ 1970 તેણીએ નિવૃત્તિ લીધી. વર્ષ 2011 ભારત સરકાર દ્વારા તેણીને પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા. ગૂગલે તેણીને ફર્સ્ટ લેડી ઓફ ધ લેન્સનું નામ આપી સન્માનિત કરે. તેણીનું અવસાન 15-20 જાન્યુઆરી 2012 ના રોજ વડોદરા ખાતે થયે. વિશ્વ ફોટોગ્રાફી દિવસ 19 ઓગસ્ટના રોજ ઉજવાય છે. ગુજરાત સ્પેશિયલ પ્રશ્નોત્તરી. 1. વણાકબોરી તાપ વિદ્યુત મથક શેના પર આધારિત છે? કોલસા આધારિત. 2. સિક્કા તાપ વિદ્યુત મથક ગુજરાતમાં ક્યાં આવેલ છે? જામનગર તાલુકાના સિક્કા ખાતે. 3. સિક્કા તાપ વિદ્યુત મથક શેના પર આધારિત છે? કોલસા આધારિત. 4. કચ્છ તાપ વિદ્યુત મથક ક્યાં આવેલ છે? કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં પાનંદ્રો ખાતે. 5. ભાવનગરમાં આવેલ તાપ વિદ્યુત મથક શેના પર આધારિત છે? કોલસા પર. ધરોહર હું ગુજરાતની. દુર્લભરાજે પોતાના સમયમાં પાટણમાં ઘટિકા ગૃહ, ગઢશાળા, દાનશાળા અને ધવલગૃહ બંધાવ્યા હતા. જો મિત્રો આપને આ વિડિયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરશો અને ડેઇલી દિન વિશેષના અને સામાન્ય જ્ઞાનના વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.